नमस्कार मित्रों, स्वागत है आप सबनों एक नवा वीडियो में। अत्यारे आपणे चांसद विलेज में छे, जे प्रमुख स्वामी महाराज नु जन्मस्थल छे। आजे आपणे घणी वातो करीशुं अने घणी बधी वस्तुओ जोवा मळशे, एटले छेक छेले सुधी वीडियो में बन्या रहेजो। मित्रों, आ सामे जुओ प्रमुख स्वामी महाराज नु प्राकट्य स्थान छे। प्रमुख स्वामी महाराज नो जन्म अहीं चांसद में थयो हतो। लगभग 17 वर्ष जेवा प्रमुख स्वामी महाराज अहीं रह्या था, पछी ए साधु थई गया था। तो चलो आपणे एमना घरनी मुलाकात पण लईशुं अने प्रमुख स्वामी महाराजना जन्म विशे वात करीशुं। अहीं मित्रों जो प्रमुख स्वामी महाराज छे ने, ए ज्यारे नाना हता तो આજે વસ્તુ હતી એનો ઉપયોગ કરતા અહીંયા બતાવેલું છે। અહીંયા એમનું બચપનનું છે, એમનું બચપનનું નામ હતું શાંતિલાલ પટેલ। અહીંયા જો બાળ શાંતિલાલ જીવન દર્શન રૂમમાં પણ જોઈ લઈએ। અહીંયા આપણે પ્રમુખ સ્વામી મહારાજનો આ ઘરમાં જન્મ થયો હતો। અહીંયા બાળપણ બતાવ્યું હતું, જો પિતાનું નામ હતું મોતીભાઈ અને માતાનું નામ હતું દિવાળીબેન પટેલ। આ જે જગ્યા દેખાય છે, અહીંયા શાંતિલાલ પટેલ જ્યારે નાના હતા ત્યારે એમનું ઘોડિયું અહીંયા રહેતું અને માતા અહીંયા અહીંયાથી એમને ઝુલાવતા। અને આ જે છે એ રસોડું છે, અને આ જે સ્થળ છે ને તમે જુઓ, અહીંયા એવું કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજને છે ને દૂધ પીવું ગમતું નહોતું, પણ માતાજી ખરા ને દિવાળીબેન, એમને સતત એમની ચિંતા રહેતી, એટલે એક ગાય લાવેલા। એ ગાય અહીંયા જો સામે દેખાય છે ને જગ્યા, ત્યાં બાંધતા અને એનું તાજું દૂધ કાઢી અને પ્રમુખ સ્વામી મહારાજને આગ્રહથી પીવડાવતા, કેમ કે શાંતિલાલને દૂધ પીવાનું ગમતું નહોતું। પ્રમુખ સ્વામી મહારાજનું બચપનનું નામ હતું શાંતિલાલ પટેલ। એમનો જન્મ 7 ડિસેમ્બર 1921 થયો હતો। લગભગ 17 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા ચાણસદમાં રહ્યા હતા, પછી એમને ગૃહત્યાગ કરેલો અને સાધુ બની ગયા હતા। 7/11/1939 એમને ગૃહ ત્યાગ કર્યો હતો। 22/11/1939 શાસ્ત્રીજી મહારાજના વરદ હસ્તે પાર્ષદ દીક્ષા લીધેલી। 10/1/1940 શાસ્ત્રીજી મહારાજે ભાગવતી દીક્ષા આપી, નારાયણ સ્વરૂપ દાસ એવું નામ આપેલું। 21/5/1950 બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા માત્ર 28 વર્ષની ઉંમરે BAPS સંસ્થાના પ્રમુખ પદે વરણી કરી હતી। એટલે પ્રમુખ સ્વામી મહારાજ બહુ નાની ઉંમરે BAPSના વડા બન્યા હતા। પ્રમુખ સ્વામી મહારાજનું આ જે ઘર છે ને, એ જેવું પહેલાં હતું એવું જ અત્યારે હાલમાં છે। એમાં ખાસ ફેરફાર નથી કર્યો, થોડું ઘણું રિનોવેશન કરવું પડ્યું હતું, બાકી એઝ ઇટ ઇઝ એમનું ઘર રહેલું છે। જો મિત્રો, આજે છે ને પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન એટલે એમનું જન્મસ્થળ, આ મકાનનું સાઈડથી વ્યૂ આવો છે। આ મકાનમાં કોઈ ખાસ ફેરફાર કર્યો નથી, જેવું પહેલાં હતું બસ એવું જ આ રાખવાની કોશિશ કરી છે। અને એક તમને બારી બતાવું, જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ નાના હતા ત્યારે ત્યાં બેસીને અભ્યાસ કરતા। આ જે સામે બારી દેખાય છે ને, ત્યાં બેસીને પ્રમુખ સ્વામી મહારાજ સ્કૂલનો અભ્યાસ કરતા હતા। ચલો મિત્રો, આવે છે ને આપણે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થળ તો જોઈ લીધું, હવે
સ્વામિનારાયણ ભગવાનનું મંદિર નજીકમાં જ છે, તો આપણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીશું. એ મંદિર પણ સરસ બનાવ્યું છે. અહીંયાથી જો શ્રી સ્વામિનારાયણ મંદિર બહારથી વ્યૂ કંઈક આવો છે. બહુ જબરદસ્ત મંદિર બનાવ્યું છે, તમે જોયું ને કેટલું સરસ લાગે છે. ચલો આપણે અંદર જઈશું અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીશું. ને આ ગુંબજ જુઓ આવો છે. આ જો ડાબેથી છે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અને જમણે છે અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી. એ સરસ મૂર્તિ છે, જોઈ ને તમે અક્ષર પુરુષોત્તમ દર્શન. અહીંયા છે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ, અહીંયા છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ. આ તરફ છે ને સાઈડમાં જો દેખાતી હોય તો ગણપતિ બાપાની મૂર્તિ છે. આ છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, જે પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ હતા, અને અત્યારે જે હાલમાં છે પ્રમુખ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ, જેઓ અત્યારે BAPS સંસ્થાના વડા છે. અને આ છે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ, જેઓનું આ ગામ છે, જન્મસ્થળ હનુમાન દાદાની મૂર્તિ છે. તો મિત્રો જોયું ને કેવું સરસ મંદિર બનાવ્યું છે પ્રમુખ સ્વામી મહારાજનું. તમને સરસ રીતે દર્શન કરાયા. જ્યારે શાંતિલાલ પટેલ નાના હતા ત્યારે મિત્રો સાથે ક્યારેક હનુમાન દાદાના દર્શને જતા, એ મંદિર પણ તમને દર્શન કરાવું છું. બીજું એક રામજી મંદિર છે, ત્યાં પણ એ દર્શન કરવા જતા. અને બીજું એક વસ્તુ, એક સરોવર છે જે જબરદસ્ત સરોવર છે, ત્યાં બચપનમાં મિત્રો સાથે સ્નાન પણ કરતા, એ જગ્યા પણ તમને બતાવીશ. તો ચાલો આપણે અત્યારે હનુમાન દાદાના મંદિરે જઈએ અને દર્શન કરીએ. જો મિત્રો સાઈડમાંથી મંદિરનો વ્યૂ આવો છે. જો સરસ મંદિર બનાવ્યું છે. આપણે જો હનુમાન મંદિર આવી ગયા છે, જે પ્રમુખ સ્વામી મહારાજ નાના હતા ને ત્યારે મિત્રો સાથે અહીંયા દર્શન કરવા આવતા. નજીક જ છે, આમ તો ખાસ દૂર નથી. જો નાનું મંદિર છે, હનુમાન દાદાના પણ દર્શન કરી લઈએ. જો આ છે ને હનુમાન દાદાની મૂર્તિ છે, સરસ મૂર્તિ છે જો. અને પાછળ છે ભગવાન રામ અને માં સીતા. કેવું સરસ મંદિર બનાવ્યું જોયું. પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો છે અને અહીંયા મહંત સ્વામી. અને આ જે છે ને પરિસર એનું આવું છે. આ સામે પણ આખું પૂરેપૂરું પરિસર એ આપણે BAPSનું જ છે. એ તમને જે સરોવર છે એ પણ બતાવીશ, અને એક રામજી મંદિર છે આપણે એના પણ દર્શન કરવાનું છે. તો ચાલો આપણે હવે આગળ વધીએ. અત્યારે આપણે છે ને રામજી મંદિર આવી ગયા છે. અહીં લખ્યું છે જો, અહીં શાંતિલાલ અનેકવાર દર્શને આવતા, ગામના મંદિરમાં એકાદશી પૂનમ કે ઉત્સવના દિવસે ભજન કીર્તન થતા તે માટે મંદિર દીઠ અલગ અલગ ઊભી ભજન મંડળીઓ રહેતી. કરતાલ અને કાંસી જોડા સાથે શાંતિલાલ પણ ઉત્સાહભેર ભજનમાં સામેલ થતા. એટલે અહીંયા ખાસ એમના મિત્રો સાથે દર્શને આવતા. ચલો બહારથી તમને મંદિરનો વ્યૂ બતાવી દો. મિત્રો અહીંયાથી જો જે રામજી મંદિર છે ને એનો વ્યૂ બહારથી આવો છે. મંડપના લીધે છે ને થોડું વ્યૂ લેવામાં તકલીફ છે,
પણ જેટલું બને એટલી કોશિશ કરી છે કે તમને મંદિર અહીંયાથી સરસ દેખાય. આ જે રામજી મંદિર ખરું ને એ પછીથી બનાવ્યું હતું, આ નવું છે. અહીંયા છે હનુમાન દાદા, આ છે રાધા કૃષ્ણ, રામ લક્ષ્મણ જાનકી, અને અહીંયા છે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ, અને આ તરફ છે ગણપતિ બાપા. તો આ સરસ મંદિર બનાવ્યું છે તમે જો આ પાછળથી બનાવ્યું તો. હવે ઓરિજિનલ તમને કહું કે શાંતિલાલ પટેલ જે એમના મિત્રો સાથે દર્શને આવતા એ મંદિર પાછળ છે એ પણ તમને બતાવી દઉં. જો અહીંયા આજે છે ને ઓરિજિનલ રામજી મંદિર, જ્યારે શાંતિલાલ પટેલ એમના મિત્રો સાથે દર્શન કરવા આવતા તે વખતે આ મંદિર હતું, સરસ મંદિર હતું તે વખત પણ. પછી ધીરે ધીરે આ બહારનું મંદિર જે છે એ બનાવી દીધું. જો મંદિર તો ખાસું મોટું છે, તમે જોઈ શકો છો. મૂર્તિઓ પણ એટલી ગજબની છે. પ્રમુખ સ્વામી મહારાજનું મૃત્યુ 13 ઓગસ્ટ 2016 સારંગપુરમાં થયું હતું. લગભગ એમની આયુ 95 હતી. એમના જીવનકાળ દરમિયાન કહેવાય છે કે 1200 વધારે મંદિર, સ્વામિનારાયણ મંદિર બનાવ્યા. જબરજસ્ત ઉપલબ્ધિ કહેવાય. ચાલો આપણે હવે છે ને એક સરોવર છે, નારાયણ સરોવર, જ્યાં શાંતિલાલ પટેલ જ્યારે નાના હતા ત્યારે મિત્રો સાથે ત્યાં સ્નાન કરતા, તો આપણે એ સ્થળની પણ મુલાકાત લઈશું. બહુ સરસ મંદિર બનાવ્યું છે તમે. મંદિર તો સરસ બનાવ્યું જ છે, પણ જે સરોવર છે ને એ તમને હું બતાવું. બહુ સરસ સરોવર બનાવ્યું છે. સ્વામિનારાયણ મંદિરનું પરિસર છે, આવો નાનો ગાર્ડન પણ છે, અને અહીંયાથી એ આ સામે દેખાય છે રામજી મંદિર. અહીંયા આપણે શાંતિલાલ પટેલ આપણા બચપનનું અહીંયા એક ફિલ્મ નાની બનાવી છે એ બતાવે છે. ઓડિટોરિયમ છે તમે જો, પ્રદર્શન ટૂંકમાં પ્રદર્શન સ્વાગત કક્ષ. અને આ તરફ છે જો સરોવર, તમને હું બતાવી દઉં એનો સ્નાન ઘાટ છે એ ક્યાં છે. તમે લગભગ છે ને 1/2 કલાકથી 1 કલાક એવો સમય લઈ અને ફરવું પડે ત્યારે તમે આ બધો એરિયા જોઈ શકો. અહીંયા પીવાનું પાણી છે, ચાલો હવે લાભ લઈ લઈએ, પી લઈએ. પાણી ઠંડુ પણ છે અને સાદું પણ છે. અહીંયા જો તમે આ ટાઈપના શું કહેવાય આને યાર, ઘાટ પણ બનાવ્યા છે જ્યાંથી તમે ઊભા રહીને આરામથી બધું જોઈ શકો. જો કેટલું સરસ છે. અહીંયાથી ઊભા ઊભા તમને જે પ્રમુખ સ્વામી મહારાજ મિત્રો સાથે સ્નાન કરતા એ ઘાટ પણ બતાવી દઈશ. જો અક્ષરધામ, આ ગાંધીનગરનું છે મંદિર, જોઈ તમે એનું મોડેલ છે અહીંયા. જો સામે દેખાય છે નારાયણ સરોવર. આ તળાવનું જે ડાઈક છે, જે સરોવર છે, એનું નામ આપ્યું છે નારાયણ સરોવર. અને સામેની જે જગ્યા છે ત્યાં શાંતિલાલ પટેલ એમના મિત્રો સાથે સ્નાન કરતા. જો આ સાઈડ છે ને એ તરફ અહીં સ્નાન ઘાટ એવું લખેલું છે. અને સામે દેખાય છે એ ચાણસદ. આમ તો બહુ કંઈ મોટું ગામ નથી, નાનું ગામ છે. 21/5/1950 બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે BAPSના વડા તરીકે એમની વરણી કરેલી. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર ફક્ત 28 હતી. પછી તો એમને કાર્યકાળ સમયમાં પાછું વળીને કંઈ જોયું જ નથી.
जबरदस्त मेहनत करी अने 1200 थी वधारे मंदिर एमने स्वामीनारायणना बनावड़ाया था। जरूर कोई दैवी पुरुष होय एवं बधाने अनुभूति थती, कोई सामान्य माणस आटलू बधुं काम करी ना सके। अहीं जो मित्रों चारों तरफ गार्डन पर सरस बनायुं छे। आ जे छे ने आ मॉडल ए स्वामीनारायण अक्षरधाम नवी दिल्ली, जो केवुं सरस बनायुं छे मंदिर। एटले मंदिर तो बधे ज जबरदस्त मंदिर बनाया छे, तमे आ पण मंदिर जोयुं, बहु सरस मंदिर बनायुं छे। हवे अहींयाथी जो आ नारायण सरोवर नो व्यू आवो छे, केटलुं सरस सरोवर छे तमे जोयुं। हवे आ सामे तमने खेतीवाड़ी जोवा मळशे। એટલે મંદિર છે ને આપણે જે ચાણસદ ગામ ખરું ને એની બહાર છે, આ તરફ ચાણસદ ચાલુ થાય અને ચાણસદના ભાગોળમાં આ જે પ્રમુખ સ્વામી મહારાજનું ઘર, મંદિર અને આ જે સરોવર છે નારાયણ સરોવર, એ તમને જોવા મળશે। પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી મહંત સ્વામી મહારાજ જે હાલમાં BAPS સંસ્થાના પ્રમુખ છે, વડોદરાથી આવ્યા છે। કર લે ભાઈ ડાન્સ કરના હોય તો। અહીંયા જો આ જે સરોવર છે ને નારાયણ સરોવર, એનો મેપ છે અને આ છે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ સ્થાન, જે બારી દેખાય છે ત્યાં બેઠા બેઠા પ્રમુખ સ્વામી મહારાજ અભ્યાસ કરતા, એમને ખાસ મોકો નહોતો મળ્યો। લગભગ 6 વર્ષ જેવા સ્કૂલમાં ગયા હતા, પછી આગળ નથી ભણ્યા। મિત્રો મને આશા છે કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે। જો ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો ચાલો આજનો વિડિયો અહીંયા સુધી જ રાખીએ છીએ, બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।